મિત્રો હું જાળા રચના વાસુદેવની YouTube ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 4 વિષય હિન્દી જેના લેક્ચર નંબર છે 8. આના પહેલાના લેક્ચર નંબર 7 માં આપણે પાઠ 5 નો જોઈ ગયા છે. મેરા મિત્રો એના વિશે આપણે સમજી ગયા છે કે તમે બધું ઈ પાઠ્ય બુકમાં પણ લખી લીધું હશે. આજે આપણે લેક્ચર 8 માં પાઠ 6 જોવાનો છે. જે પાઠનું નામ છે શાકસબ્જી એટલે કે શાકભાજીના નામ જોવાના છે. જે શાકભાજીના નામ મેં અહીંયા ગુજરાતીમાં લખેલા છે, ગુજરાતી તમને બધાને આવડે છે એટલે મેં અહીંયા ગુજરાતી લખેલું છે અને હું સામે હિન્દી લખીશ. આ તમારે આજે પાઠ્યબુકમાં લખવાનું છે અને એક વખત હોમવર્કમાં પણ કરવાનું છે, બરાબર છે? અને આ પાઠ્યબુકમાં પણ ઉતારેલું છે એટલે અહીંયા ગુજરાતી શબ્દ લખેલા, ગુજરાતી શાકભાજીના નામ લખેલા છે અને એની સામે હું હિન્દીમાં લખતી જઈશ અને બોલતી જઈશ. એમાં પેલું છે મૂળો. તો મૂળો તો મૂળાની હિન્દીમાં શું કહેવાય? તો કે મૂળી, બરાબર. પછી ગાજર છે, તો કે ગાજરને હિન્દીમાં શું કહેવાય? તો ગાજરને ગાજર છે, બરાબર. ત્યાર પછી છે બટેટા. તો બટેટાને હિન્દીમાં શું કહેવાય? તો કે આલુ, બરાબર. એની પછી છે વટાણા. વટાણા હિન્દીમાં શું કહેવાય? મટર. મટર એટલે વટાણા. પછી કોબીજ છે. તો કોબીજ ને હિન્દીમાં શું કહેવાય? તો કે બંધ ગોબી. ત્યાર પછી છે ફૂલેલો. તો ફૂલેલાને શું કહેવાય? તો કે ફૂલગોબી. અને ત્યાર પછી છે દૂધી. તો દૂધી ને હિન્દીમાં શું કહેવાય? તો કે લોકી. અને ત્યાર પછી છે રીંગણ. રીંગણ ને હિન્દીમાં શું કહેવાય? તો કે બેંગણ. પછી ભીંડો. તો ભીંડા ને તો કે ભીંડી. પછી ટમેટું. તો ટમાટર. પછી મરચું. તો મરચા ને શું કહેવાય? મિર્ચ. પછી કારેલું. તો કારેલા શું કહેવાય? કરેલા, બરાબર. હવે એક વખત આપણે ફરીથી જોઈએ. મૂળો તો મૂલી, ગાજર તો ગાજર, બટાટા તો આલુ, વટાણા તો મટર, કોબીજ તો બંધ કોબી અને ફુલાવર તો ફૂલગોબી. આ બે ના નામ સાવ ઈઝી છે. કોબીજ, કોબીજ કેવી હોય? બંધ હોય એટલે બંધ ગોબી. અને ફુલાવર ફૂલની જેમ ખીલેલી હોય એટલે ફૂલગોબી. ત્યાર પછી દૂધી. દૂધી તો લોકી, રીંગણ તો બેંગન, ભીંડો તો ભીંડી, ટમેટું તો ટમાટર, મરચું તો મિર્ચ અને કારેલું તો કરેલા, બરાબર. સમજાઈ ગયું? આ તમારે પાઠ્ય બુકમાં લખવાનું છે અને એક વખત રફ બુકમાં લખવાનું છે, બરાબર. સમજાઈ ગયું? થેન્ક યુ.